नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावेश मेर धोरण 11 आर्ट्स ना दरेक विद्यार्थी मित्रों फरी एक बार स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करी लो अने बेल आइकन दबाओ जेथी तमारा धोरण ना दरेक वीडियो सौथी पहेला तमने तमारा मोबाइल पर मळी शके। चैनल साथे जोड़ाया रहेजो अने वीडियो ने शुरू थी अंत सुधी पूरेपूरो अभ्यास करजो। वीडियो पसंद आए तो इन्हें लाइक करजो अने आपवामां आवेलुं कार्य से समीक्षण करता रहेजो। आपणे आजे वेदोनी भाषा संस्कृतना पद्य एकम बे शीर्षक से विना वृक्षम गृहम शून्यम, अर्थात के वृक्ष वगर घर शून्य छे, वृक्ष वगर घर व्यवस्थित घर कहेवाय नहीं। आपणे जाणीए छीए वृक्षोनुं महत्व आपणा माटे केटलुं रहेलुं छे अने समयांतरे आपणे एनी वृक्षो वावो वरसाद लावो आवा केटला कार्यक्रमो पण योजता होईए छीए। सजीव अने निर्जीव એવા બે તત્વો પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવેલા છે। આપણે જાણીએ છીએ કે જે હલનચલન કરી શકે, એક સ્થળેથી બીજા સ્થળે પોતાની રીતે જઈ શકે અને જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકે એને આપણે સજીવ કહીએ। વૃક્ષ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકતું નથી, એ જે જગ્યાએ ઉગે છે ત્યાં જે ઘરડું થઈને સુકાઈ જાય છે, પરંતુ એ સજીવ છે એવું આપણે શાના ઉપરથી કહી શકીએ? એને સમજવા માટે આપણે આ પદ્ય એકમ બે વિના વૃક્ષમ ગૃહમ સુંદર શૂન્યમ એની વાત આપણે કરવાની છે। જોઈએ પહેલા આ એકમ સાથે સંકળાયેલી પ્રસ્તાવના, ત્યારબાદ આપણે આ એકમ આજે લગભગ 3 અથવા 4 શ્લોકોની માહિતી છે મેળવીશું। સ્ટેપ બાય સ્ટેપ શ્લોક એનો અનન્વય, એની શબ્દ સમજૂતિ, એનો અનુવાદ, આ રીતે આપણે આગળ વધીશું। મહર્ષિ વેદવ્યાસ રચે મહાભારતમાં 18 પર્વ છે। મહાભારત છે એક મહાકાવ્ય છે આપણે જાણીએ છીએ અને એ રચના રચિતા છે વેદવ્યાસ છે અને એમાં 18 પર્વ આવેલા છે। ભગવદ્ ગીતામાં અધ્યાય આવેલા છે, મહાભારતમાં પર્વ આવેલા છે, તેમાંના શાંતિ પર્વના અધ્યાય 18 માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આલેખ આપેલો છે। આ મહાભારતના શાંતિ પર્વનો 18મો અધ્યાય એમાં બે વ્યક્તિ ભારદ્વાજ અને ભૃગુ ઋષિ આ બંને વચ્ચે કંઈક વાર્તાલાપ થઈ, વાતચીત થઈ એ અહીંયા આપવામાં આવેલી છે। એ ભૃગુનો સંવાદ આપવામાં આવ્યો છે 18મા અધ્યાયમાં। આ સંવાદમાંથી કેટલા પસંદ કરીને પદ્યોને અહીં મૂકવામાં આવેલા છે, ઈ સંવાદમાંના કેટલાક પસંદ કરેલા સારા એવા સંવાદો આપણને આ એકમમાં મૂકીને આપવામાં આવેલા છે। એ પદ્યોમાં પ્રસ્તુત વિષય વસ્તુનો ઉપસંહાર કરવા માટે છેલ્લે સંપાદિત પદ્યો પણ મૂક્યા છે। આ પદ્યોને છેલ્લે ઉપસંહારના ભાગ રૂપે કેટલાક સંપાદિત કરેલા પદ્યો પણ મૂકવામાં આવેલા છે અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક પણ મૂક્યો છે। સંસ્કૃતના સુભાષિત તરીકે જાણીતો બનેલો એક શ્લોક પણ અહીં આપણને આપવામાં આવેલો છે। મહાભારત એક પ્રકારનો જ્ઞાનકોશ છે, આપણે મહાભારતની કથાથી વાકેફ છીએ અને એમાંથી આપણે ઘણું બધું શીખવા મળશે। આ રીતે મહાભારતનો ગ્રંથ છે કે મહાભારતનો જે મહાકાવ્ય છે એ જ્ઞાનનો કોશ સમાન ગણાય છે, તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો, જુદા જુદા સંદર્ભ અને જુદા જુદા વિષયોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે। શાંતિ પર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગુના આ સંવાદમાં મુખ્યત્વે તો પંચ મહાભારતોનું મહાભારતોના ગુણોનું વિસ્તૃતપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે। આ જે ભૃગુ ઋષિ અને એની સાથે સાથે ભારદ્વાજ ઋષિએ જે સંવાદ કર્યો એ મુખ્યત્વે પંચ મહાભૂતોના ગુણોનું આયા વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે। આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં
એવો પ્રશ્ન ભારતના વૃક્ષોને પૂછે છે કે વૃક્ષ સજીવ છે કે નિર્જીવ છે, એમાં જીવ છે કે નહીં, આવો પ્રશ્ન ભારતના ઋષિને ભારતના ઋષિ ભૃગુ ઋષિને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું હતું તે બધું તે બહુ જ મહત્વનું છે. ભૃગુ ઋષિએ જે જવાબ આપ્યો એ જવાબ આપણા માટે ઘણો બધો મહત્વનો છે. ભૃગુના એક કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. ભૃગુ ઋષિએ જે જવાબ આપ્યો એ બાબતમાં સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવ્યો કે વૃક્ષ છે એ સજીવ છે અને એમાં પણ જીવ રહેલો છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે કે વૃક્ષમાં જીવ છે કે નહીં એની ખાતરી કરવા માટેના જે તર્ક, એટલે કે આના કારણે આપણે કહી શકીએ, આના કારણે આપણે કહી શકીએ કે એમાં જીવ છે સજીવ છે, એવા તર્ક તેમનું પરીક્ષક કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સહુકોઈ કરી શકે એમ છે. આપણે કોઈ આના માટે પ્રયોગ ન કરવો પડે પણ સામાન્ય પ્રવૃત્તિ દ્વારા પણ આપણે જાણી શકીએ કે વૃક્ષમાં જીવ છે કે નહીં. ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની, એટલે કે વિશેષતઃ જ્ઞાનેન્દ્રિયોની, આપણી જ્ઞાનેન્દ્રિયો પાંચ છે, આ જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. જે એમના તર્કો આપ્યા છે માનવ શરીર અને તેમાં ચાલી રહેલી જે આપણી જ્ઞાનેન્દ્રિયોની પ્રક્રિયા છે એની ફરતા ફરતો ફર્યા કરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે, સ્પર્શ દ્વારા આપણે મેળવી શકીએ જ્ઞાન કે આ કેવું છે, ખરબચડું છે, લીસું છે, આંખ દ્વારા આપણે જોઈ શકીએ કે સામે વસ્તુ કેવી છે, કાન દ્વારા આપણે સાંભળી શકીએ કે કેવો અવાજ છે, જીભ દ્વારા આપણે ચાખી શકીએ કે કેવો સ્વાદ ધરાવે છે. તો આમ આપણે જ્ઞાનેન્દ્રિયો જુદા પ્રકારના જ્ઞાન મેળવે છે અને એ જ્ઞાન મુજબ વર્તન કરે છે. તેમ વૃક્ષ પણ એવું જ કાર્ય કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચેતન્ય એટલે કે જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે કે વૃક્ષમાં જીવ છે, એને તર્ક સાથે જોડીને રજૂ કરી, ઉદાહરણ સાથે વાત કરી, એટલે આપણે એ બાબતને માનવી પડે. અહીં જે પદ્ય છે તે બધા અનુષ્ટુપ છંદમાં છે. આપણે છંદની માહિતી સારી રીતે જાણીએ છીએ, અનુષ્ટુપ હોય, મંદાભ્રાંતા હોય, આ સિવાયના ઘણા બધા છંદ તમે ધોરણ 9 અને ધોરણ 10 દરમિયાન ભણ્યા હશો. તો આ આપણો સંવાદ છે આપણને અનુષ્ટુપ છંદમાં છે એ વર્ણવાયેલો જોવા મળે છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈશું. ત્રણેય પ્રકારે શ્લોક, એનો અનન્વય, શબ્દ સમજૂતી અને એનો અનુવાદ એટલે કે ભાવ. સૌથી પહેલા આપણે પ્રથમ શ્લોક જોઈએ. તમને પુસ્તકના એક સાઈડ આ બધા શ્લોકોની શબ્દ સમજૂતી આપી છે. તમારી પાસે અન્ય કોઈ વસ્તુ વાંચવા માટે ન હોય તો તમે પુસ્તકોનો ઉપયોગ ખાસ કરશો, કારણ કે તમારા પ્રશ્નપત્રો છે મોટા ભાગનું પુસ્તક ઉપર આધારિત છે, પૂછાતો હોય છે. શ્લોક નંબર પહેલો જોઈએ આપણે. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વત્ર છે ગસ્સતિ ન ર ન હરિષ્ટયેચ માર્ગોસ્તિ તસ્માત પશ્યતિ પાદપ. આ શ્લોકને આપણે અનન્ય પ્રમાણે ગોઠવીએ, શું કહેવા માંગે છે શ્લોક, ત્યારબાદ એની શબ્દ સમજૂતી આપણે મેળવીએ જેથી આપણને ઝડપથી શ્લોક સમજવામાં અને એનો અર્થ ગ્રહણ કરવામાં મદદરૂપ થઈ શકે. વલ્લી વૃક્ષમ વેષ્ટયતે, સર્વત્ર ચ એવ ગચ્છતિ અદૃષ્ટે અદૃષ્ટે માર્ગ ન અસ્તિ. તસ્માદ તસ્માત પાદપા
पादपाः पश्यन्ति। अनन्य प्रमाणे एना शब्दों आपने भावार्थ करता जाइए। वल्ली एटले के वेल, वल्ली वृक्षम, वेल वृक्षम एटले वृक्ष, त्यार बाद वेष्टयते अर्थात के वीटराय से, वेल वृक्ष साथे वीटराय से सर्वतो एटले के चारे तरफ वतो चारे बाजू। चो एटले अने एव गच्छति, गच्छति एटले जाय से। શું કીધું આપણને કે વેલ વૃક્ષને વિતરાય છે અને ચારે તરફ ગચ્છતે એટલે ગતિ કરે છે કે વથરાય છે ફેલાય છે સરકે છે તેમજ અદૃષ્ટે અર્થાત કે નજર ન હોવાથી અદૃષ્ટે માર્ગે ન માર્ગે જ ન અસ્તિ અર્થાત કે માર્ગ નથી तस्माद् એટલે કે તેથી પાદપા એટલે વૃક્ષો પશ્યંતિ એટલે કે જીવે છે એવું કહી શકાય કે વૃક્ષો જીવે છે વેલ વૃક્ષોની ચારે બાજુ વેંડરાઈને વેંડરાય છે ગતિ કરે છે કે સરકે છે તેને કોઈ માર્ગ દેખાતો નથી તેથી છતાં પણ એ ગતિ કરે છે તેથી વૃક્ષો જીવે છે એવું આપણે કહી શકીએ શું આનો અનુવાદ થાય વેલ વૃક્ષને વેંટળાઈને અને ચારે તરફથી સરકે છે તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં અદ્રષ્ટત્વ એટલે કે દ્રષ્ટત્વ દેખાતું ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે માર્ગ એટલે રસ્તો તેને રસ્તો મળી રહે છે તેથી કહી શકાય કે વૃક્ષો જીવે છે એટલે આપણે કહી શકીએ વેલ વૃક્ષને વેંટળાય છે અને ચારે તરફથી સરકે છે તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગ એને મળી રહે છે તેથી કહી શકીએ આપણે કે વૃક્ષો જીવે છે હવે આપણે જોઈએ શ્લોક નંબર 2 પુણ્ય પુણ્ય સ્તતા ગંધે ધૂર વિવિધેપિ અરોગાહ પુષ્પતા પુષ્પિતા સંતિ તસ્માદિ ધૃતિ પાદપા શું કીધું આપણને અનન્વયનો કરીએ પેલા પાદપા પુણ્ય પુણ્યે તથા વિવિધે ગંધે ધૂપે ચ અપિ આરોગા પુષ્પિતા સંતિ તસ્માત તે જીઘ્રંતિ શું કીધું આપણને પાદપા એટલે વૃક્ષો પુણ્ય પુણ્ય એટલે કે પવિત્ર અને અપવિત્ર પવિત્ર અપવિત્ર તથા એટલે ઉપરાંત વિવિધ એટલે કે વિવિધ પ્રકારના ગંધે એટલે કે સુગંધ વડે કે ગંધ વડે અપિ અરોગા એટલે કે રોગ રહિત પુષ્પિતા એટલે કે પુષ્પો વાળા સંતિ એટલે બને છે તસ્માત એટલે તેથી કહી શકાય કે જીઘ્રંતિ એટલે કે તે સૂંઘે છે ઘાણેન્દ્રિય આપણે કહીએ તો અહીંયા જીઘ્રંતિ એટલે કે સૂંઘે છે શું કીધું આપણને વૃક્ષો પવિત્ર અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગ રહિત અને પુષ્પો વાળા બને છે તેથી આપણે કહી શકીએ કે વૃક્ષો સૂંઘે છે આ ભૃગુ ઋષિએ આપેલા જવાબના તર્કો છે જે સાબિત કરે છે કે વૃક્ષોમાં જીવ રહેલો છે તો વૃક્ષો સજીવ છે બીજા શ્લોકનો આપણે અનન્વય લખી લઈએ ત્યારબાદ આપણે ત્રીજા શ્લોકનો અનન્વય છે લખીએ તો શ્લોકની સમજૂતી પણ મેળવીએ पुण्य पुण्य तथा गंधे धूपे विविध आरोग्य
पुष्पता वृक्षो अपवित्र के पवित्र गंध वडे ये विविध प्रकार ना धूपो वडे अने रोग रहित पुष्पो वाला बने छे तेथी आपणे कही शकीए के वृक्षो से सूंघे पण छे। जोई हवे त्रीजो श्लोक पादे हे सलिंग सलिंग यानाय व्याधिना चापि दर्शना व्याधि प्रति क्रिया वाच विधते रसनम दुमि अनन्य यमु जोइए श्लोक नंबर 3 पादे हे सलिल पानात सलिल पानात च व्याधिना च अपि दर्शना व्याधि प्रतिक्रिया चूमे रसन विधते अर्थात के श्लोक शू कहसे आपने पादे एटले है पादे है एटले के पग वड़े पादे एटले पग पग वड़े सलिल एटले के पानी सलिल पाना एटले के पीवे छे पीवा वृक्षो पग वड़े पानी पीए छे व्याधिना एटले के रोगोना च अपि रोगोना च अपि एटले के दर्शना अर्थात के देखावती रोगोना देखावती व्याधि प्रतिक्रिया एटले के रोगोनो प्रतिकार करवानी क्रियाना कारणे च एटले के तेथी द्रुमे द्रुम एटले वृक्षमा रसनम एटले के ते साधन अर्थात जीवने रसन कहे छे रसेन्द्रिय छे ते जीव विधते एटले के धरावे अर्थात शुं आनो अर्थ थाय पग वडे पाणीने पीवाने कारणे रोगोना देखावथी पण रोगोनो प्रतिकार करवानी क्रियाने कारणे वृक्ष रसेन्द्रिय जीभ छे। आपणे वृक्षने ઉહાડી વડે ઘા માર્યો હોય પછી થોડોક સમય વૃક્ષ છે થોડા વર્ષ રહે એટલે એનો ઘા ઉજાય છે તો આપણે આવા કેટલાક તર્કોના કારણે જાણી શકીએ કે વૃક્ષમાં જીવ છે। વૃક્ષોના પગ એટલે વૃક્ષોના મૂળ અને મૂળમાંથી એ પાણી છે પર્ણો સુધી પહોંચાડે છે અને રોગોના દેખાવથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયા કરે છે। કોઈ પણ રોગ લાગુ પડ્યો હોય તો એ રોગો સામે લડતા હોય છે વૃક્ષ। આપણે જાણીએ છીએ ખેતી કરતા હોય ખેડૂતોના પાકમાં રોગ લાગે તો વૃક્ષો એને પ્રતિકાર કરતા હોય છે તો આના કારણે આપણે કહી શકીએ કે વૃક્ષો છે રસેન્દ્રિય ધરાવે છે જીવ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે આપણે 3 શ્લોકોની સમજૂતી મેળવીએ આવતા દિવસમાં બાકીના 5 શ્લોકો છે એની માહિતી આપણે મેળવીશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ અનન્વય એકવાર લખી લેવાનો છે અને શબ્દ સમજૂતી પાકી કરવાની છે ભાવાર્થ સાથે તમારે
સુરક્ષિત રહોના ઉદ્દેશ્ય સાથે ફરીથી મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ આપનો દિવસ શુભ રહે।